हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभि वसा। आज हूँ तमारी साथे एक बात लईने आवी छूं अने ए छे पाणी के शा माटे पीवू जोईए अथवा तो पाणी पीवू केटलू जरूरी छे। आजनू जे यंग जनरेशन छे ए हाथमां बॉटल लईने तो फरतू ज होय छे, वॉटर बॉटल एमनी साथे ज होय छे, पण सवारना पाणीनी बॉटल भरीने आपी होय तो सांजना लगभग पोणा भागनी भरेली ज पाछी आवती होय छे अने पाणी पीवातुं नथी होतुं, ભૂલી જવાય છે, કામની ભાગાદોડીમાં ભૂલી જવાય છે, વર્કલોડના પ્રેશરમાં ભૂલી જવાય છે। પણ આ પાણી ન પીવાથી કેટલું નુકસાન થાય છે એનું તમને ખબર છે કે એની તમને કલ્પના છે ખરી? પાણી આપણા માટે બહુ જ ઇઝીલી અવેલેબલ વસ્તુ છે કે આપણે કંઈ બનાવી નથી પડતી, બસ જસ્ટ ખાલી નળમાંથી અથવા તો માટલામાંથી અથવા તો બોટલમાંથી તમે પાણી લઈ શકો છો અને બહુ જ ઇઝીલી આપણે મળી જાય છે। પણ આ પાણીના બહુ જ બધા બેનિફિટ છે। આ પાણી શા માટે પીવું જોઈએ, કઈ રીતે પીવું જોઈએ અને શેમાંથી પીવું જોઈએ એ પણ ખૂબ જ અગત્યનું છે। એટલે કે પાણીને આપણે હંમેશા સ્ટોર કરતા હોઈએ છીએ, એને જ્યારે આપણા ઘરમાં માટીની માટલી હોય એમાં ભરતા હોઈએ છીએ, નળી હોય સ્ટીલની નળી હોય એમાં ભરતા હોઈએ છીએ, અથવા તો પિત્તળના વાસણમાં પણ ભરતા હોઈએ છીએ। તો આ રીતે આપણે અલગ અલગ રીતે પાણીને સ્ટોર કરતા હોઈએ છીએ। હવે તો આપણે તાંબા કે પિત્તળમાં નથી ભરતા હોતા, મેઇનલી તાંબાના વાસણમાં પાણીને સ્ટોર કરવામાં આવતું પહેલાના જમાનામાં, અને એના કારણે પાણીમાં જે તત્વો ભળે છે અને એ પાણી પીવાથી આપણા શરીરને જે ફાયદા થાય છે એ તો અનગિનત છે, એમ કે આપણે ગણી ન શકીએ એટલા બધા છે। આમ છતાં પણ અત્યારે આપણે પાણી ફ્રીજમાંથી પીવાના બદલે જો માટલીમાંથી પીએ ને તો પણ આપણે બહુ બધા ફાયદા થાય છે। એનું એક સૌથી મોટો અને મેજર જો ફાયદો હોય તો એ છે કે માટલીનું પાણી, એટલે કે એ માટીમાંથી બનાવેલી માટલી હોય છે અને એનું જે પાણી હોય છે એ નેચરલી ઠંડુ થયેલું હોય છે, કુલ થયેલું હોય છે, અને એ પાણી તમે પીશો એટલે તમારા બોડી ટેમ્પરેચરને મેન્ટેન રાખે છે। જ્યારે ફ્રીજનું પાણી તમે જ્યારે પીતા હો છો ત્યારે એ તમારા બોડી ટેમ્પરેચરને ડાઉન કરે છે, એના કારણે તમારી જે બોડીની આખી સિસ્ટમ છે એ પણ થોડી ડાઉન થાય છે, કુલ થાય છે, ઠંડી થાય છે, અને એના કારણે જે જઠરાગ્નિ છે એ પણ ડાઉન થાય છે, કારણ કે એ પણ ઠંડી પડે છે અને એના કારણે પાચનમાં જે પ્રોબ્લેમ થાય છે, ઘણા બધા નાના મોટા પાચનના પ્રોબ્લેમ થતા હોય છે, ઇનડાઇજેશન થાય છે, અપચો જેને આપણે કહીએ છીએ, કબજિયાતનો પ્રોબ્લેમ થાય છે, આ બધા જ પ્રોબ્લેમ પાણીના કારણે થાય છે અને પાણી ન પીવાથી અથવા તો ઓછું પીવાથી આ જે પ્રોબ્લેમ છે એમાં વધારો થતો હોય છે। તો હંમેશા લગભગ એવું કહેવાય છે કે 3-4 લિટર પાણી પીવું જોઈએ, અને આપણે જો ભૂલી જતા હોઈએ ને તો એક બોટલ ભરી રાખવાની છે, તમે માટીની અથવા તો સ્ટીલની બોટલ ભરીને રાખો, હંમેશા પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ નહીં કરવાનો, પણ સ્ટીલ અથવા માટીની બોટલનો ઉપયોગ કરી અને એમાં પાણી ભરીને રાખવાનું અને થોડું થોડું પાણી પીતા રહેવાનું છે। આપણે એવું થાય કે હું ચા તો વારંવાર પીઉં છું, હું તો કોફી વારંવાર પીઉં છું, દૂધ પણ પીઉં છું, છાશ પણ પીઉં છું, તો આ બધામાં મને પાણી મળે જ છે। હા, ચોક્કસથી તમે લિક્વિડ બધું લ્યો એ તમારા શરીરમાં આવે જ છે, પણ એના સિવાય પાણી જે છે પ્યોરલી વોટર, એટલે કે જે પ્યોર પાણી છે એ ખૂબ જ અગત્યનું છે। આપણા શરીરનું બંધારણ એવું છે કે આપણા શરીરમાં 60% વોટર છે અને આપણા બ્લડમાં તો 90% વોટર છે, એટલે કે આપણા લોહીને હરફર કરવામાં પણ પાણીની જ જરૂર પડે છે, શરીરમાં જે કચરો જમા થાય છે એને નિકાલ કરવામાં પણ પાણીની જરૂર પડે છે। એટલે તો આપણે જ્યારે ગરમી હોય છે ત્યારે ખૂબ જ પરસેવો થતો હોય છે, અને શિયાળામાં આપણે એવું થાય કે પરસેવો નથી થતો તો પાણી પીવાની જરૂર નથી, એવું નથી હોતું। શરીરમાં જે કચરો છે એ તો ડેઇલી જે રૂટીનમાં જમા થતો હોય એ થતો જ હોય છે, પણ એને દૂર કરવા માટે પાણીનો ઇન્ટેક એઝ ઇટ ઇઝ રાખવું જોઈએ, અને ખાસ કરીને જો શિયાળામાં તમે નવસેકું પાણી પીશો ને તો એ તમારા શરીરને ખૂબ જ ફાયદાકારક છે, જેને વેઇટ લોસ કરવો છે કે ફેટ લોસ કરવો છે એના માટે તો નવસેકું પાણી વરદાનરૂપ છે। તમે એક પ્રયોગ કરી જોજો, તમે એક મહિના સુધી નવસેકું પાણી પીશો ને તો આમને આમ જ તમારું વજન 2-3 કિલો ઘટી જશે, કારણ કે એ ફેટને બર્ન કરે છે અને એની સાથે સાથે તમારી અંદર જે સિસ્ટમ રહેલી છે, અંદરની જે સિસ્ટમ છે એને પણ શુદ્ધ કરે છે, એની અંદરના જે કચરા છે કે ક્યાંય પણ કોઈ વસ્તુ હોય છે એને શુદ્ધ કરે છે, અને એ તમારી જે ડાયજેશન સિસ્ટમ છે એ પણ એકદમ ક્લિયર થાય છે, એટલે કે કબજિયાતનો પ્રોબ્લેમ પણ દૂર થઈ જાય છે જ્યારે તમે નવસેકું પાણી પીતા હો છો ત્યારે। અને ડેઇલી જો તમે નવસેકું પાણી પીશો તો તમારું જે બોડી છે એકદમ સરસ રહેશે, હેલ્ધી રહેશો, અને એની સાથે સાથે સ્કિન અને વાળ પણ ખૂબ જ સરસ રહે છે,
શિયાળામાં હંમેશા આપણી સ્કીન એકદમ ડ્રાય થઈ જતી હોય છે, વાળમાં પણ બહુ જ બધું ડેન્ડ્રફ થઈ જતો હોય છે, વાળ પણ એકદમ ડ્રાય થઈ જતા હોય છે. તો એનું કારણ એ છે કે આપણા શરીરમાંથી શરીરમાં ડિહાઈડ્રેશન થઈ જાય છે, પાણીનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે. એનું બહારથી તો હવા ઠંડી હોય છે અને એની સાથે સાથે આપણે પાણી પીવાનું ઓછું કરી નાખતા હોય છે, કારણ કે શિયાળામાં જરૂરિયાત ઓછી થઈ જતી હોય છે. આપણે એવું લાગે છે કે શરીરની જરૂરિયાત ઓછી છે એટલે આપણે પાણી પીવાની ઈચ્છા પણ ઓછી થતી હોય છે. પણ શિયાળામાં જ્યારે પણ શિયાળાની શરૂઆત થાય ત્યારે જો તમે નવશેકું પાણી એક બોટલમાં ભરી લો અને જો તમને ગમે તો પિંચ ઓફ હળદર એની અંદર અથવા તો પિંચ ઓફ સૂંઠ તમે એની અંદર નાખી દો અને પછી એ પાણી તમે દિવસ દરમિયાન જો પીશો ને તો શિયાળામાં થતા નાના મોટા રોગ છે ને એનાથી તમે બચી શકશો. એટલે કે શરદી છે, કફ છે, પછી આમ ઘણીવાર સુસ્તી થઈ જતી હોય છે, તો આ બધી જ વસ્તુ જે છે એનાથી આ નવશેકું પાણી છે તમને બચાવશે અને તમને એકદમ હેલ્ધી રાખશે અને તમે શિયાળાનો આનંદ એકદમ ભરપૂર પ્રમાણમાં માણી શકશો. ઘણા લોકોને શિયાળામાં બહુ જ ઠંડી પડતી હોય છે, બે ત્રણ આમ વસ્તુ ઓઢે ને એટલે કે સ્વેટર પહેરે, શાલ ઓઢે, અંદર થર્મલ પહેર્યું હોય તો પણ અંદરથી એટલી બધી ઠંડી લાગતી હોય છે. તો એ લોકો જો આવી રીતે નવશેકું પાણી રોજ પીતા રહેશે ને તો અંદરથી બોડી વોર્મ રહેશે અને એના કારણે ઠંડીથી પણ એ લોકોને પ્રતિકાર થશે, અંદરથી જે એનર્જી ઉત્પન્ન થશે એ એમને ઠંડીથી પણ બચાવશે. તો પાણીના અઢળક ફાયદા છે અને આ પાણી આપણે ડે ટુ ડેમાં રસોઈમાં ને એમાં તો વાપરીએ છીએ, પણ પાણી પીવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને ખાસ કરીને હું યંગસ્ટર્સને અને પ્લસ વર્કિંગ જે વુમન છે કે વર્કિંગ મેન છે કે એ લોકો ખાસ પાણીને અવોઈડ કરતા હોય છે, એટલે કે કામમાં ને કામમાં ભૂલી જતા હોય છે, તો એને પણ પ્રાયોરિટી આપી અને પાણી ચોક્કસથી પીવું જોઈએ. અને હા, બીજું પાણી પીવાની પણ એક રીત છે, એટલે કે આપણે હંમેશા શું કરતા હોય છે કે માટલી પાસે જઈએ અને એક ગ્લાસમાં પાણી લઈએ અને સીધું પાણી ઘટઘટાવી જઈએ. પણ આપણા આયુર્વેદમાં શું કહ્યું છે ખબર છે કે જેમ ખાવાની વસ્તુ છે એ કોળીઓ છે એને આપણે 30-40 વખત તમે ચાવી ચાવીને ખાઓ તો અંદર સરસ રીતે પચે છે, તો એવી જ રીતે પાણી છે એને પણ ઘૂંટડે ઘૂંટડે તમે પીઓ તો એ તમારા શરીરમાં સરસ રીતે ઉતરે છે અને સરસ રીતે ફેલાય છે અને તમને જે એના બેનિફિટ મળવા જોઈએ એ પણ મળે છે. એટલે કે પાણીને પણ ચાવી ચાવીને પીવાનું હોય છે અને જ્યારે પણ પાણી તમે પીઓ ને ત્યારે બેસીને પીવાનું, એના કારણે તમારા જોઈન્ટ્સમાં જે લુબ્રિકેશન મળવું જોઈએ, તમારા ટિશ્યુમાં જે અંદર સ્ટ્રેન્થ મળવી જોઈએ એ પાણીના કારણે સરસ રીતે મળે છે, તમારી સ્પાઇનલ કોર્ડ છે એ પણ સ્ટ્રોંગ થાય છે. એટલે હંમેશા પાણી જે છે એ બેસીને પીવાનું અને ઘૂંટડે ઘૂંટડે પીવાનું. આપણે તો શું કરીએ, માટલા પાસે જઈએ ને ફટાક દેતા અને ગ્લાસ પી લઈએ, કારણ કે આપણે હંમેશા ઉતાવળમાં હોઈએ છીએ. અને ખાસ કરીને ગૃહિણીઓ, જેમાં હું પણ આવી જાઉં, હું પણ આવું જ કરતી હોઉં છું, પણ જ્યાં મેં નક્કી કર્યું કે હું પણ મારામાં સુધારો કરીશ અને મારામાં સુધારો કરવાનું મેં સ્ટાર્ટ કર્યું એટલે મારી જે વાત છે એ હું તમારી સાથે શેર કરવા આવી છું. અને ખાસ કરીને શિયાળામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે, એટલા માટે જ હું આજે તમારી પાસે આવી છું કે પાણી ઉનાળામાં તો આપણે જરૂરિયાત ઊભી થતી જ હોય છે, કારણ કે બહુ જ ગરમી લાગતી હોય એટલે આપણે ત્રોસ પડતી હોય એટલે આપણે પાણી પી જ લેતા હોય છે, પણ શિયાળામાં આપણે પાણી પીવાનું અવોઇડ કરતા હોય છે. તો શિયાળામાં હંમેશા નવશેકું પાણી પીવાનું રાખો જેથી કરીને તમારા શિયાળાના 4-4 મહિના એકદમ સરસ હેલ્ધી જશે અને તમે શિયાળાનો ભરપૂર પ્રમાણમાં આનંદ માણી શકશો. એટલે કે શિયાળાની ઋતુ બધાને બહુ જ ગમતી હોય છે, આમ ગુલાબી ગુલાબી ઠંડી હોય, એની સાથે ખાવાની પણ બધી જ સરસ સરસ વાનગીઓ હોય અને ગરમા ગરમ વસ્તુ ખાવાની પણ બહુ જ મજા આવતી હોય છે. તો ત્યારે તમે જો આ નવશેકું પાણી પીશો તો તમારી હેલ્થ એકદમ સરસ રહેશે અને તમે શિયાળાનો આનંદ બહુ જ સરસ રીતે માણી શકશો. તો હવે પાણી પીવાનું ભૂલજો નહીં. પાણી પીતી વખતે ચોક્કસથી મને યાદ રાખજો, મને યાદ કરીને બેસીને અને ઘૂંટડે ઘૂંટડે પાણી પીજો અને પછી મહિના પછી તમે જોજો કે તમારી સ્કિનમાં, તમારા વાળમાં કેટલા ચેન્જીસ થયેલા છે, ઇવન તમારી બોડીમાં પણ, એટલે કે વજનમાં પણ થોડો ઘટાડો તમને દેખાશે. તો ચોક્કસથી આ નાની નાની વાતનું ધ્યાન રાખજો અને આવી જ નવી માહિતી સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.